नमस्कार वाले मित्रों, हूँ परेश भट्ट। नारायण विद्या विहार भरूचना उपक्रमे योजायेली आ श्रेणी में फरी एक वक्त हूँ तमारी सामे एक नवा विषय साथे आवी गयो छूं। दोस्तों, वात एम छे के आजे आपणे बाळकोनी साथे संवाद करीए छीए त्यारे बाळकोना जवाब केवा केवा आवता होय छे। जो तमारा बाळको हवे पछीना हूँ जे कहूँ छूं एवा वाक्यो बोलता होय तो एक नवी समजण आपणे केळवानी जरूर छे। मम्मी, हूँ पंजाबी फूड नहीं खाऊ, मने साउथ इंडियन जोए छे। मम्मी, आ शर्ट उपर पेलू पेंट सारू लागतु नथी, मने बीजू पेंट अपावी देने। पापा, आजे तमारू बाइक लेने कॉलेजे जाओ। के पछी मम्मी, आ तारी लिपस्टिक मने बहु गमे छे, हूँ राखी लू। हवे पप्पा, तमने शू खबर पड़े, अत्यारे मोटा भागना छोकरा छे ने कानमां कड़ी पहेरे छे। पप्पा, तमने क्रिकेटमां कंई खबर ना पड़े, तमे छे ने नौकरी बिजनेस करो। જ્યારે તમારા સંતાનો આ રીતે તમારી સાથે આર્ગ્યુમેન્ટ કરતા હોય ને ત્યારે સમજી લ્યો કે હવે તમારા સંતાનો મોટા થઈ ગયા છે। દોસ્તો, આ ટીન એજરની સાથે કેવી રીતે આપણે કામ કરવું અને આ ટીન એજરની સાથે કામ કરવું એ બહુ આમ જોવા જઈએ ને તો ચેલેન્જિંગ છે। કારણ કે આવા સમયે બાળકને આર્ગ્યુમેન્ટ કરવાનું મન થાય, બાળક બેક આન્સરિંગ સામે જવાબ આપતું થઈ જાય અને ત્યારે ઘણી વખત આપણો સૂક્ષ્મ અહમ કે સાત્વિક અહમ જયારે ઠેસ પહોંચે મા બાપ તરીકેનો, ત્યારે આપણે મા બાપ હોવાનો એક વીટો પાવર પણ યુઝ કરતા હોઈએ। લબલબાટી ઘરમાં હું મોટો છું, હવે મોટો છે તો છે, તો એવા સંજોગોની અંદર બાળકો સાથે કેવી રીતે આપણે વર્તન કરવું સૌથી પહેલામાં પહેલું, કારણ કે આ ટીનેજર છે અને એમના શરીરની અંદર અત્યારે હોર્મોનલ ચેન્જીસ આવી રહ્યા છે અને આવા સમયે મા બાપે પોતાની પરિપક્વતા દેખાડવાનો પાક્કો સમય છે। આવા સંજોગોની અંદર બાળકોમાં ચાર પ્રકારના લક્ષણો પણ તમને જોવા મળશે જે હું તમને અહીંયા વાત કરી દઉં। પહેલું, બાળક બેક આન્સરિંગ સામું બોલે। બીજું, બાળકને એકલા રહેવું ગમે, બાળક પોતાની જાતને રૂમમાં પૂરી દે, એ પોતાની દુનિયામાં મસ્ત રહે, એ વારે વારે અરીસો જોયા કરે, તો સમજવાનું કે હવે તમારા સંતાનો એક ટીન એજમાં આવી રહ્યા છે। ક્યારેક ક્યારેક એનામાં ગુસ્સો પણ દેખાય, આવી જે ત્રણ ચાર લક્ષણો જો તમને દેખાય તો સમજો કે તમારા બાળકની અંદર હવે યુવાની આવી રહી છે અને આવા સમયે માં અને બાપની એક બહુ મોટી જવાબદારી છે કે યોગ્ય રીતે એને આપણે માર્ગદર્શન આપતા થઈ જઈએ। દોસ્તો, સૌથી પહેલા પહેલું એક્સેપ્ટ ધ ફેક્ટ, સોલ્યુશનની વાત કરું છું। વાસ્તવિકતા સ્વીકારો કે હવે સંતાનો મોટા થઈ ગયા છે, કારણ કે બાળકને બાળક ક્યાં સુધી આપણે ગણી રાખવા। નંબર ટુ, એનું કોઈ પણ કામ હોય એના કામને તમે એપ્રિશિએટ કરો। તમારું બાળક કોઈ સ્પોર્ટ્સમાં છે તો એને સ્પોર્ટ્સ માટે એને સપોર્ટ કરો, તમારું બાળક કંઈ સારું કામ કરે છે તો એને એના વખાણ કરો। હા, બાળકની સામે બાળકના વખાણ, અને એ પણ સાચા, જરા પણ ખોટા બિલકુલ નહીં। ત્રીજી વસ્તુ છે કે જો શક્ય હોય તો એના એક્સપર્ટ, જે કોઈ બ્રાન્ચમાં એ સ્ટડી કરતો હોય અથવા તો જે કોઈ રમતમાં એ આગળ વધવા માંગતો હોય, તો કોઈ એક ગુરુ, કોઈ એક કોચની સાથે એની એક યોગ્ય દિશા મળે એવા હેતુથી, પ્રગતિ થાય એવા હેતુથી એનું જોડાણ કરી દો। અને બીજી વસ્તુ, બાળકની સાથે જ્યારે વાત કરો છો ત્યારે બે પ્રકારના સ્ટેટમેન્ટ હોય, એક હોય છે આઈ મોડ અને એક હોય છે જે મોડ। આઈ એટલે ઇન્ક્વાયરી મોડ અને જે એટલે જજમેન્ટલ મોડ। બાળકને કોઈ દિવસ આદેશાત્મક ભાષામાં જો વાત કરશો તો એ યુવાન છે, નવું નવું ગરમ લોહી આવી રહ્યું છે અને કદાચ તમારા આદેશને નહીં ગણે, આદેશને નહીં માને, અને એ માટે થઈને શક્ય હોય તો બાળક સાથે ઇન્ક્વાયરી ફોર્મમાં વાત કરીએ। દાખલા તરીકે, તમારે તમારા બાળકની પાસે કોઈ કામ કરાવવું છે તો બાળકને આપણે પૂછીએ કે બેટા આવું કર્યું હોય તો કેમ રે, જ્યારે આવું કર્યું હોય તો કેમ રે આવી જ્યારે વાત કરીએ છીએ ત્યારે બાળક પોતાનું ડાપણ, પોતાનો ઓપિનિયન આપવા માટે ખુલ્લા હૃદયે તમારી સાથે જોડાઈ જાય છે। હંમેશા બાળકની સાથે ઇન્ક્વાયરી મોડ ઉપર વાત કરો, જજમેન્ટલ મોડ એટલે કે આદેશાત્મક ભાષા આ ઉંમરમાં અત્યારે આપવી એ યોગ્ય બિલકુલ નથી હોતી। અને છેલ્લે વસ્તુ, સવારના પહોરમાં બાળકને જ્યારે તમે જગાડો છો ત્યારે એને બહુ પોલાઇટલી જગાડો, એનામાં રહેલી શક્તિઓથી તમે એને જગાડો। તમે તમારા બાળકનું કોઈ પેટ નેમ પાડેલું હોય અને એ પેટ નેમ જો સારું હોય, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એના દીકરાને દીકરો નથી કહેતા, સાવજ કહે છે, તો ચાલો સાવજ મારો દીકરો, સવાર પડી ગઈ છે જાગો। જ્યારે પોઝિટિવ સ્ટ્રોકથી તમે તમારા સંતાનોને જગાડો છો ત્યારે બાળકની સવાર સારી જાય છે। દોસ્તો, ટીનેજર સાથે કામ કરવા માટેની થોડી ટિપ્સ જરા વિચારજો। થેન્ક યુ, આવજો અને રાજી રહેજો। ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ।